તો ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયને જ પૂર્ણકાલીન ડીજીપી બનાવવામાં આવ્યા છે આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાય નવા ડીજીપી બન્યા છે તો આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે ગુજરાત રાજ્યને મળ્યા નવા ડીજીપી વિકાસ સહાયને બનાવવામાં આવ્યા રાજ્યના નવા ડીજીપી ઇન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવતા વિકાસ સહાયને રાજ્યના કાયમી ડીજીપી તરીકે નિમણૂક કરાયા જેથી હવે રાજ્યના ડીજેપીને મળતો પે સ્કેલ હવે ડીજેપી વિકાસ સહાયને ચૂકવવામાં આવશે ઘણા બધા નામો આ રેસમાં હતા આખરે લાંબા અંતરાલ બાદ વિકાસ સહાયના નામ પર લાગી અંતિમ મોહર ઓગણીસો નેવ્યાસીની બેન્ચના આઈપીએસ અધિકારી છે વિકાસ સહાય ઉલ્લેખનીય છે કે આ રાજ્યના ઇન્ચાર્જ ડીજેપી તરીકે વિકાસ સહાયની નિમણૂક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી હતી ગત એકત્રીસમી જાન્યુઆરીએ આશિષ ભાટિયા નિવૃત્ત થતા તેમના સ્થાને વિકાસ સહાયને નવા ઇન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો યુપીએસસીની મળેલી બેઠકમાં વિકાસ સહાયના નામ પર મોહર મારવામાં આવી હતી કોણ છે વિકાસ સહાય વિકાસ સહાય 1989 નેવ્યાસી બેન્ચના છે આઈપીએસ 1999 માં આણંદ એસપી હતા વિકાસ સહાય બે હજાર થી બે હજાર પાંચ સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં ડીસીપી તરીકે ફરજ બજાવી એડિશનલ સીપી તરીકે સુરત શહેરમાં ફરજ બજાવી બે હજાર નવ અને બે હજાર દસમાં સીઆઈડીમાં આઈજી તરીકે ફરજ બજાવી સરકારના શક્તિ યુનિવર્સિટીના પ્રોજેક્ટ કામ કર્યું કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા હતા એકત્રીસ જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થયો હોવાથી આ પદ પર કયા અધિકારીને મૂકવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી રહી હતી આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને ઓગણીસો નેવ્યાસીની બેન્ચના આઈપીએસ અધિકારી વિકાસ સહાયનું નામ ચાલી રહ્યું હતું જે બાદ યુપીએસસીની મળેલી બેઠકમાં વિકાસ સહાયના નામ પર મહોર મારવામાં આવી હતી